ધારણાઓ વગેરે પણ કવિને સુંદર લાગે છે. પ્રભુ પોતે પ્રભુએ બનાવેલી બધી જ વસ્તુ તેમને સુંદર લાગે છે, તો પ્રભુ પોતે કેવા સુંદર હશે એવો પ્રશ્ન કવિના મનમાં થાય છે. હવે હું તમને કવિતા શીખવાડું. ગૌરવ સુંદર સુંદર સૂરજ સુંદર ચાંદો સુંદર સુંદર સરિતા ને સરોવર વિભુવતે તો કેવા સુંદર એ ભૂખાતું ઉષા સુંદર નિશા સુંદર સુંદર મનપુ મંદિરી વિભુવસે તો કેવા સુંદર એ ભૂખાતું મુજ મનમાં માછલી સુંદર પંખી સુંદર સુંદર ધરતી સામ સમીની વિભુવસે રાત
પવન સમીર એટલે પવન એટલે દિલ. હવે આપણે પ્રશ્ન પૂછીશ. હું તમને પ્રશ્ન પૂછીશ, આકાશમાં શું શું દેખાય છે? આકાશમાં ચંદ્ર સૂર્ય દેખાય છે. તો પ્રશ્ન કવિના મનમાં બધા જો સુંદર જોવામાં શું વિચાર્યું છે? બધું જો સુંદર લાગે છે તો કવિને એમ મનમાં થયું કે પોતે પોતે ભગવાન કેવા સુંદર હશે. ત્રીજો પ્રશ્ન, પરોઢ અને રાત સુંદર છે. કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થાય છે? ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર આ કાવ્ય પંક્તિમાં આ ભાવ વ્યક્ત થાય છે. હવે પ્રશ્ન ચોથો, ધરતી પર શું શું દેખાય છે? હા બરાબર, ધરતી પર સરિતા, સરોવર, રાત, દિવસ, વન, ઉપવન વગેરે, માછલી, પંખી, સમીર તેમજ માનવ વાયુ દેખાય છે. બીજો ઉષા એટલે સંધ્યા. સુંદર સુંદર કાવ્યનો અભ્યાસ કર્યો છે, તમે પણ ઘરે સુંદર સુંદર કાવ્યનો ગાન કરજો. આવજો બાળ મિત્રો.